શ્રીવાસ્તવને ગાળો આપવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ આરોપી રાજુ ઓડેદરાની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. આરોપી રાજુ દારૂનો નશો કર્યા બાદ લોકોને ફોન કરે છે. ગૃહમંત્રી અમિત શાહને 370 રદ કરવા બદલ અભિનંદન આપ્યા હતા. તો વડોદરા પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનરને પણ છેલ્લા 10 દિવસમાં ફોન કરી હેરાન કર્યા હતા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીને પણ ફોન પર ધમકીઓ આપી ચૂક્યો છે. આરોપી રાજુ ઓડેદરાની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ મામલે પૂછપરછ કરતા અનેક ખુલાસા થયા છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા મધુ શ્રીવાસ્તવને ફોન કરવામાં આવ્યો. રાત્રે 10 વાગે ફોન કરીને ગાળો આપી હતી. સાથે જ નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરુદ્ધમાં પણ કેટલુંક ગાળો બોલી હતી. તે મામલે રાજુ ઓડેદરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આખરે રાજુ ઓડેદરાની ધરપકડ થઈ ચૂકી છે અને તેની પૂછપરછ હજુ પણ ચલાવવામાં આવી રહી છે. સંવાદદાતા રવિ ફોન લાઈન પર જોડાયા છે. રવિ, જણાવશો જે રીતે રાજુ ઓડેદરાની પૂછપરછ કરતા કેટલાક ખુલાસા થયા છે, શું વિગતો પ્રાપ્ત થઈ? બિલકુલ દરા, વાત કરવામાં આવે તો જે રીતના પોરબંદરના જે રાજુ ઓડેદરા છે તેને થોડાક દિવસો પહેલા ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ફોન કરીને વિભત્સ ગાળો આપી હતી અને તેમને હેરાનગતિ કરી હતી. ત્યાર પછી તેમાં તેમને ભગવાનને પણ ગાળો હતી, જેના કારણે વિજય યાદવ નામના શખ્સે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને ક્રાઇમ બ્રાન્ચે તેની ગઈકાલે ધરપકડ કરી છે. તેના જે સાગરિત છે સાગર પટેલ તેની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે બંનેની પૂછતાછમાં તેવો ખુલાસો થયો છે કે રાજુ ઓડેદરા માત્ર મધુ શ્રીવાસ્તવ નહીં પરંતુ રાજ્યના નાયબ મુખ્યમંત્રીથી લઈને અનેક મંત્રીઓને ફોન કરીને તેને ધમકી આપી છે, હેરાન કર્યા છે. એટલું જ નહીં, જે દેશના ગૃહમંત્રી અમિત શાહ છે તેમને પણ 370ની કલમ જયારે રદ કરી હતી ત્યારે પણ તેમને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા અને છેલ્લા 10 દિવસથી તે વડોદરા પોલીસ કમિશનર અને જોઈન્ટ કમિશનરને પણ ફોન કરીને હેરાનગતિ કરતો હતો, જેના કારણે ચોક્કસથી તેને પૂછપરછમાં આ વાત કબૂલી છે. સાથે સાથે તેને એવો પણ ધરાવો કર્યો છે કે તે આ તમામ જે ફોનો છે તે દારૂના નશા કર્યા બાદ કરતો હતો. આમ કહી શકાય કે અત્યારે તો ક્રાઇમ બ્રાન્ચે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે હજુ કેટલા લોકોને તેને ફોન કર્યા છે, પરંતુ એક વાત તો ચોક્કસ છે કે શું આ કોઈ વિકૃત આનંદ માને છે ફોન કરીને લોકોને હેરાન કરીને કે પછી ઇન્ટેન્શનલી લોકોને હેરાન કરે છે, તે એક તપાસનો વિષય છે. અને એ જ મામલામાં અત્યારે ક્રાઇમ બ્રાન્ચ રાજુ ઓડેદરા અને તેના જે સાગરિત સાગર પટેલ તેમની કડક પૂછતાછ કરી રહી છે. ધરા જી, રવિ આભાર આપનો. તો આ તરફ વડોદરાના મંગલ બજારમાં મહાનગરપાલિકાની કામગીરીનો વિરોધ થઈ રહ્યો છે. પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની હાજરીમાં હાથ ધરાયેલી કામગીરીનો અનેક વેપારીઓએ વિરોધ કરતા વિવાદ થયો છે. શું છે સમગ્ર મામલો, આવો જોઈએ ખાસ અહેવાલ. આ વડોદરાનું જાણીતું મંગળ બજાર છે. અહીં મહાનગરપાલિકા દ્વારા દુકાનોની આગળ રેલિંગ લગાડવાની કામગીરી હાથ તો ધરાય છે, પણ વેપારીઓ અને પાથરણા વાળા આ રેલિંગ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. જેવી કામગીરી